नमस्कार दर्शक मित्रों, तमे जोड्या छो સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ। દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર। નવસારીમાં આરવીડી ગ્રુપ દ્વારા રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં વિજય નાયક પર થયેલા હુમલાના આરોપીઓને ઝડપી પકડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। શું હતું સમગ્ર મામલો જાણવા માટે અમારી નવસારી લાઈવ પર વિશેષ બુલેટિન અપલોડ કરવામાં આવ્યું છે, તો જોવાનું ચૂકશો નહીં ખાસ બુલેટિન। છેલ્લા કેટલા દિવસથી ભરવાડ સમાજ અને આરવીડી વચ્ચે ચાલી રહેલી બબાલને લઈને નવસારીનું શહેરનું વાતાવરણ દિવસે ને દિવસે બગડતો હોય તેવું દેખાઈ રહ્યું હતું, જેથી કરીને બંને જૂથો વચ્ચે બેઠક કરવાનું નવસારી ટાઉન પોલીસ મથક ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવસારી જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક એવા SK રાયની અધ્યક્ષતામાં બે જૂથોના આગેવાનો અને શહેરના વિવિધ આગેવાનો વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ, નવસારી વિજલપુર નગરપાલિકા પ્રમુખ જિગીશ શાહ, પત્રકાર ગૌતમ મહેતા, N7 ચેનલના ચેરમેન કેશી મોદી, NTC ચેનલના ચેરમેન દીપક બારોટ અને નવસારી ટાઉન પોલીસ મથકના PI મયુર પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત હતા। બંને સમાજના બંને જે જૂથ હતા તે બંનેના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। તેઓની વચ્ચે ખાસ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં કોઈપણ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે તેઓને સમજાવવામાં આવ્યા હતા। સાથે સાથે આગામી દિવસોમાં કોઈપણ પ્રકારની રેલી કે આવેદનપત્ર આપવામાં ન આવે તેવી માંગ કરી હતી અને પોલીસ પોતાનું કામ યોગ્ય રીતે કરશે તેમ પણ બંને જૂથોને સમજાવવામાં આવ્યું હતું। નવસારી સબ જેલમાં અમદાવાદ સ્કવોડ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। સબ જેલમાં 40 દિવસ બાદ ફરી મોબાઈલ મળી આવ્યો। અમદાવાદ જેલર ગ્રુપના અધિકારી દ્વારા નવસારી સબ જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ કરતા મોબાઈલ મળી આવ્યો હતો। સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન બેરક નંબર 11માં પ્રવેશ કરતા સામેની બાજુ આવેલા એક્ઝોસ્ટ ફેનની પાછળ છુપાવી રાખવામાં આવેલા મોબાઈલ મળી આવતા અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કોરોનાની પરિસ્થિતિ કાબૂમાં આવતા CR પાટીલ દ્વારા ગુજરાતની સમગ્ર પેસેન્જર લોકલ ટ્રેનો ફરીથી શરૂ કરવા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરી આ અંગે CR પાટીલે ટ્વીટ કરી અને માહિતી લોકોને આપી હતી અને આગામી અઠવાડિયામાં તમામ ટ્રેનો ફરીથી ચાલુ થશે તેવી ખાતરી પણ કેન્દ્રીય રેલવે મંત્રી દ્વારા આપવામાં આવી હતી। નવસારીના પીઠ કોંગ્રેસી અને માજી ગવર્નર કુમુદબેન જોશીનું 88 વર્ષની વયે લાંબી માંદગી બાદ ગણદેવીના ધનોરી ગામે તેમનું આજે નિધન થયું હતું। તેઓ કુમુદબેન જોશી 1985 થી 1990 દરમિયાન આંધ્રપ્રદેશના ગવર્નર રહી ચૂક્યા હતા, તો કોંગ્રેસના ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસ કમિટીના પ્રમુખ પણ રહી ચૂક્યા છે। તેઓ ભારત સરકારના ખાદી ગ્રામોદ્યોગના ચેરમેન પણ રહી ચૂક્યા હતા। રાજીવ ગાંધી અને તેમના પરિવાર સાથે ગાઢ નાતો પણ ધરાવતા હતા। બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં તાલુકાની જમીન સંપાદિત કરવામાં અને વળતર આપવામાં મહત્વની ભૂમિકા તેઓએ રહી હતી। કુમુદબેન જોશીના મૃત્યુના પગલે નવસારી તથા ગુજરાતના કોંગ્રેસીઓમાં શોકની લાગણી પ્રવર્તી હતી। ઉત્કર્ષ મંડળ નવસારીના સહકારી નોકરી ભરતી તાલીમ વર્ગોનો ઉમેદવારોને માર્ગદર્શન આપવામાં આવ્યું। જુદી જુદી વયના અલગ અલગ વિસ્તારમાંથી તાલીમાર્થીઓ હાજર રહ્યા હતા। આ પ્રસંગે દિનેશભાઈ મિસ્ત્રી, પ્રમુખ પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ તેમજ ઇતિહાસ ભૂગોળના તજજ્ઞ જગદીશભાઈ સોલંકીને ઉપયોગી બાબતો જણાવી હતી। દિલીપ નાયકે સંચાલન કર્યું હતું। ઉત્કર્ષ મંડળના આ તાલીમ વર્ગમાં 40 જેટલા ભાઈઓ બહેનો સુરત, બિલી, મોરા, નવસારી જેવા વિસ્તારમાંથી આવ્યા હતા। આ વર્ગમાં સરકારી ભરતીની પરીક્ષાની સંપૂર્ણ સિલેબસ તૈયાર કરવામાં આવશે। શનિ રવિ બપોરે 2 થી 5 સુધી વર્ગો ચાલશે। આ વર્ગો તદ્દન નિઃશુલ્ક રહેશે તેવું ઉત્કર્ષ મંડળ દ્વારા જણાવવામાં આવ્યું હતું। ભારત દેશની પ્રતિષ્ઠિત સંસ્થા એવી WIRC તેમજ ICACI દ્વારા નાનલાલા કોલેજના MBA ના કોલેજના પ્રોફેસરનું બહુમાન કરવામાં આવ્યું।
નાલાલ કોલેજના એમબીએ કોલેજના પ્રોફેસર ડૉક્ટર વિશાલ કુમાર જે માલી અને ડૉક્ટર દિવેશ કુમાર જે ગાંધીએ 10,000 કરતાં વધુ સ્નાતક અનુસ્નાતક અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના વિદ્યાર્થીઓને તાલીમ પૂરી પાડી ચૂક્યા છે તેઓ છેલ્લા કેટલા વર્ષોથી વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ અને કોમ્યુનિકેશન સ્કિલ્સના ક્ષેત્રમાં સતત અને શ્રેષ્ઠ તાલીમ આપતા રહ્યા છે આ પ્રયત્નોને કદરરૂપે WIRC તેમજ ICAI દ્વારા બંને પ્રોફેસરોને અપ્રિશિએટ લેટર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે તે બદલ કોલેજના તમામ લોકોએ તેમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. બોર્ડ પરીક્ષામાં રાનકુવા હાઈસ્કૂલમાં પરીક્ષા એક ઉત્સવ પર વાર્તાલાપ યોજાયો. પરીક્ષાનો ડર દૂર થવાથી 50% સફળતા નક્કી તેવું ડૉક્ટર કિશોર કુમાર આર નાયક દ્વારા જણાવવામાં આવ્યું હતું. શાળાની અંદર કોરોના કાળમાં ઓનલાઈન શિક્ષણના ચક્કરમાં બાળકોના માનસ ઉપર મોબાઈલની વિપરીત અસરો જોવા મળી રહી છે, જેના કારણે બોર્ડની પરીક્ષા પૂર્વે બાળકોમાં માનસિક તણાવ, હતાશા અને ડર જેવી સ્થિતિ સર્જાતા અને બનાવની ઘટનાઓ પણ બને છે, જેના માટે પરીક્ષા એક ઉત્સવ આયોજન સંપન્ન થયું હતું અને જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PET સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. વિજલપોરમાં જૂની અદાવતમાં 4 યુવાનોને એક યુવાને માર માર્યો. વિજલપોર કૃષ્ણપાર્ક સોસાયટીમાં રહેતા ધર્મરાજ ઈશ્વર પાટીલ ગત 12 માર્ચના રોજ વિજલપોર ફાટક ઉપર ગયા હતા. ત્યાં તેમના મિત્ર ધવલ પુરુષોત્તમભાઈ મકવાણા સાથે તેઓ ચાલતા બાજુમાં આવેલી ચીકુવાડીમાં બેઠા હતા. બંને મિત્રો ચીકુવાડીમાં બેઠા હતા ત્યારે ધવલ થોડી વારમાં ત્યાંથી જતો રહ્યો હતો. ત્યારે ધર્મરાજ એકલો બેઠો હતો. ત્યાં એક સમય આવી 3-4 મિનિટમાં તેની પાછળ બરડાના ભાગે ફટકા માર્યા હતા અને તેને ધર્મરાજ નીચે પડી ગયો હતો. આનંદ રાજ્યો અને અલ્યો ધર્મરાજને લાકડી અને સ્ટીલના ફટકા મારવા લાગ્યા હતા. દરમિયાન પાછળથી ગણેશ આવીને ધર્મરાજને લાત મારી ઢીક મૂકીને માર મારી હતી. ચારેય સમો ફરાર થઈ ગયા હતા. ધર્મરાજને બચાવવા બૂમો પાડતા આજુબાજુના લોકો આવી તેમને સ્થાનિક નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને 4 ઇસમો વિરુદ્ધ વિજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. નવસારીના ભેસદ ખાડામાં ખુલ્લી જગ્યામાં દારૂ વેચાતા 3 ઝડપાયા. સ્ટેટ વિજિલન્સે ઘટનાસ્થળેથી 85,000 વિદેશી દારૂ પણ જપ્ત કર્યો. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ બાતમીના આધારે નવસારી જવી સડકના ભેસદ ખાડા વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં દારૂ વેચતા 3 આરોપીને ઝડપી પડ્યા હતા. જ્યારે પોલીસે સ્થળ પરથી 85,000 વિદેશી દારૂ ઝડપી પડ્યો હતો. તો અન્ય 2 આરોપીને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ નવસારી ટાઉન પોલીસને સોંપવામાં આવી છે. વાત કરીએ કોરોનાની તો આજે નવસારી જિલ્લામાં કોરોનાનો મીટર 0 પર યથાવત રહ્યું હતું. નવસારી જિલ્લામાં આજે કોઈપણ પોઝિટિવ દર્દી નથી નોંધાયો. તો કોઈપણ દર્દીને રજા પણ આપવામાં આવી નથી અને કોઈપણ દર્દીનું અવસાન નથી થયું, એટલે તેથી તમામ આંકડાઓ યથાવત રહ્યા હતા. એક્ટિવ કેસની સંખ્યા 3 પર યથાવત રહી હતી. વાત કરીએ હવામાનની તો આજનું મહત્તમ તાપમાન 39.5 સેલ્સિયસ રહ્યું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 18 સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 45%, જ્યારે સાંજે 19% રહ્યું હતું. હવાની ગતિ 3.6 કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પૂર્વ તરફ રહી હતી.